કરી શકે? ફરિયાદમાં સમાવિષ્ટ વિગતો જણાવો. ચાલો વિદ્યાર્થીઓ જવાબ જોઈએ. ફરિયાદ કોણ કરી શકે? ગ્રાહક પોતે ફરિયાદ કરી શકે છે, અથવા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર, અથવા નંબર 3 કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ ગ્રાહક મંડળ, અથવા નંબર 4 એક કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિ રૂપે કોઈ પણ ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય તે, અથવા નંબર 5 કોઈ પણ માલ, ચીજવસ્તુ કે સેવામાં ખામી બદલ થયેલ નુકસાન સામે ફરિયાદ કરી શકે છે. ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે તેના 2 વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકાય છે. ફરિયાદ ક્યાં થઈ શકે? અન્યાયનો ભોગ બનનાર ગ્રાહક પોતે અથવા તેના કુટુંબનો સભ્ય સ્થાનિક જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન કે રાષ્ટ્રીય કમિશન સમક્ષ કેસ કરીને જે તે સ્થાનિક પુરવઠા કચેરી, તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળો, કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે. ગ્રાહક સી રીતે ફરિયાદ કરી શકે? ફરિયાદની અરજી અરજદારના નામ, સરનામા અને સંપર્ક નંબર સાથે સરળ અને સ્પષ્ટ ભાષામાં હસ્તાક્ષરમાં કે ટાઈપ કરીને કે ઈમેલથી કરી શકાય છે. જો અદાલતમાં વકીલ મારફતે ફરિયાદ કરવી હોય તો અરજદારે સોગંદનામું કરવું પડે છે. ફરિયાદની અરજીમાં ફરિયાદ માટેની તમામ વિગતો તથા ફરિયાદ માટેના કારણો સ્પષ્ટ રીતે દર્શાવવા, આરોપ અંગે જે કોઈ આધાર, પુરાવા કે દસ્તાવેજો હોય તો તેની પ્રમાણિત નકલો અરજી સાથે મેળવી, ક્યારેક પણ પુરાવાની અસલ નકલો મેળવી નહીં. અરજી સાથે બિલની કાચી કે પાકી રસીદ મેળવી. જો માલ કે સેવાનું પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેનું અડધ્યું કે ચેકની વિગત દર્શાવી. અરજી સાથે વિક્રેતાએ કરેલી શરતો, જાહેર ખબરની નકલ, પેમ્ફલેટ કે પ્રોસ્પેક્ટની નકલ મેળવી.